નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ એક વિષય છે ગણિત ગમત સ્વાધ્યાય પોથીની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રકરણ બારમું નાણું આપણે ચોપડીની અંદર અભ્યાસ કર્યો ને આજે આપણે સ્વાધ્યાય પોથીની અંદર અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો જુઓ અને સમજો તો પેલો છે આ સિક્કાઓ છે જો રૂપિયાનો સિક્કો બે રૂપિયાનો પાંચ રૂપિયાનો અને દસ રૂપિયાનો આપણે માર્કેટની અંદર આ સિક્કા જે હમણાં ચાલે છે એ તમે બધાને ખબર જ હશે કે રૂપિયાનો કોને કહેવાય બે રૂપિયાનો કોને કહેવાય પાંચનો કોને કહેવાય દસ નો કોને કહેવાય તો આ બધા જે જે સિક્કા છે અને નાણાં બે વિભાગમાં વેચવામાં આવે એક તો સિક્કામાં અને બીજું એક ચલણી નોટ નોટમાં તો ચલણી નોટ કઈ તો જો ચલણી નોટ આપણે જે નોટનારો કાગળ જેવી હોય ને એ નોટ તો આ સિક્કા જે છે એ બીજી નોટ તો અહીંયા તમે જોઈ શકો તો રૂપિયાની નોટ છે બે રૂપિયાની છે હવે તો નથી પેલા હતી પછી પાંચ રૂપિયાની અને આ દસ રૂપિયાની પછી ડાયરેક્ટ આવે છે વીસ રૂપિયાની પછી પચાસ રૂપિયાની પછી સો રૂપિયાની પછી બસોની પછી પાંચસોની તો એવી રીતે તમે જોઈ શકો છો કે આપણે હમણાં અલગ અલગ પ્રકારનું નાણું આવે છે હવે તમને આ રૂપિયાની બે રૂપિયાની પાંચ રૂપિયાની નોટો ખાસ જોવા મળશે નહીં એટલી બધી નહીં હોય એક રૂપિયાની અને બે રૂપિયાની નોટો જ્યારે અમે નાના હતા ને ત્યારે અમને જોવા મળી હતી એક રૂપિયાની બે રૂપિયાની નોટો પણ હવે એ અસ્તિત્વમાં નથી એટલી બધી તો આપણે જે હમણાં હાલમાં વપરાય છે તો એ દસ ની આ વીસની આ પચાસ ની આ સો ની આ બધી હમણાં જ બહાર આવી છે આનાથી પેલા જે જૂનું નાણું હતું એ ચેન્જ કરીને એના બદલામાં આ નવી નોટો છાપવામાં આવી છે જે હમણાં ભારતનું હાલનું નાણું જે છે એ આ નાણું તરીકે વપરાવામાં આવે છે અને પછી સૌથી મોટી નોટ કઈ તો આપણે કહી કઈ ગુલાબી નોટ કઈ ને મોટી તો એ બે ની નોટ છે તો હવે આપણે આનામાંથી પ્રશ્ન છે આપણને કે એક બે અને પાંચના સિક્કાનો ઉપયોગ જુદી જુદી રીતે કરીને તમારે આ રૂપિયા ભેગા કરવાના છે સંખ્યા બનાવવાની છે તો હવે આપણે ચોપડીની અંદર કરી હતી ને કે પાંચ રૂપિયા હોય તો આપણે કેટલા કેટલાના સિક્કા ભેગા કરીએ તો એક તો પાંચ રૂપિયાનો સિક્કો કરીએ તો પાંચ થઈ જાય પછી બે રૂપિયાનો બે સિક્કા લઈને એક રૂપિયાનો સિક્કો લઈએ તો પાંચ રૂપિયા થઈ જાય ને તો એવી રીતે આપણે અહીંયા આજે વિદ્યાની અંદર શીખીશું તો એક રૂપિયો છે તો આપણે એક રૂપિયો લીધો અહીંયા બે રૂપિયા છે તો અહીંયા બે રૂપિયા અને એક એક રૂપિયાનો બે બે સિક્કો લીધો હવે અહીંયા બે રૂપિયા બીજા કરવાના છે ત્રણ રૂપિયા છે તો આપણે શું કરશું અને એક રૂપિયાના લઈશું તો જો આ એક વખત આ બે વખત અને આ ત્રણ વખત ત્રણ વખત લીધા ને તો ત્રણ રૂપિયા થઈ ગયા ને હવે અહીંયા ચાર રૂપિયાનો છે તો આ બે રૂપિયાના સિક્કા આપણે કેટલી વખત લીધા બે વખત લીધા તો બે ને બે ચાર થયા ને હવે ચાર રૂપિયા ને આપણે હજી બીજા અલગ અલગ રૂપિયામાં કરવાના છે તો બે નો સિક્કો આપણે એક વખત લીધો અને આ એક એક નો સિક્કો આપણે એક ઉકી વખત લીધો તો આ બે ત્રણ અને ચાર તો આપણને ચાર રૂપિયા મળી ગયા હવે આ રૂપિયા રૂપિયાના સિક્કા આપણે કેટલી વખત લઈએ છીએ ચાર વખત લઈએ છીએ તો એક બે ત્રણ અને ચાર તો આપણે ચાર મળી ગયા એવી રીતે હવે પાંચ રૂપિયાનો તો પાંચ રૂપિયાનો એક મોટો સિક્કો અહીંયા છે એ આપણે ઉપાડીને અહીંયા લઈ લીધો તો થઈ ગયા પાંચ રૂપિયા હવે એના બીજા સિક્કા દ્વારા આપણે એને ગોઠવી તો આ એક બે અને આ ત્રણ તો હવે જો અહીંયા બે બે ના સિક્કા આપણે કેટલી વખત લીધા બે વખત લીધા ને તો આ બે ચાર ચાર માં એક નાખી તો પાંચ થયા ને તો પાંચ થઈ ગયા પછી આ છ રૂપિયાનો સિક્કો કરવાનો છે તો આ બે રૂપિયાના કેટલા સિક્કા જોઈશે ને તો આ બે ચાર અને છ તો છ રૂપિયા થયા પછી બે ચાર પાંચ અને છ તો પણ છ થયા પછી પાંચ અને એક તો પણ છ થયા અને હજી છ રૂપિયા છે તો આપણે બે રૂપિયાનો એક સિક્કો લઈશું અને ચાર રૂપિયા રૂપિયાના લઈશું તો છ રૂપિયા થઈ જાય

હવે બે રૂપિયાના સિક્કા બે વખત અને એક એક રૂપિયાના ત્રણ વખત તો પણ આપને સાત મળી જાય ને હવે આઠ રૂપિયા ભેગા કરવાના છે તો પાંચ બે અને એક તો આપણે અહીંયા પેલો પાંચનો સિક્કો બેનો સિક્કો અને એકનો સિક્કો એવી રીતે તમારે આઠ રૂપિયા સુધી પેજ નંબર છોતેર સુધી તમારે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને તમારે યોગ્ય કિંમત બનાવવાની છે તો તમારે તમારે સ્વાધ્યાય પોની અંદર પ્રશ્ન નંબર એક લખવાનો રહેશે ધન્યવાદ